નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, આજે અમે આવ્યા છીએ સુરાપુરા દાદાના ધામે. તો મિત્રો, અમે તમને બતાવીશું કે અહીંયા કેવી રીતે અવાય, અને અહીંયા આવો પછી કેવી રીતે રહેવાનું, જમવાનું, શું સુવિધા છે એ પણ બતાવીશું, અને અહીંનો ઇતિહાસ શું છે એ પણ બતાવીશું. માટે તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો. મિત્રો, સુરાપુરા દાદાનો ઇતિહાસ જાણીએ એ પહેલા આપને જણાવી દઈએ કે સુરાપુરા કેમ કહેવાય છે. સુરાપુરા એટલે કે જેમણે બહેનો, ગાયો અને ધર્મની રક્ષા માટે પોતાના જીવની પરવા કર્યા વગર વિધર્મીઓ સામે લડ્યા એવા શૂરવીરોને કહેવાય છે સુરાપુરા. સુરાપુરા મિત્રો, 900 વર્ષ પહેલા ઇતિહાસની વાત કરીએ તો વિક્રમ સંવત 754 ની આસપાસનો આ ઇતિહાસ છે. તે સમયમાં જ્યારે ચારણપુરની દીકરીઓ માથે મુસીબત આવી હતી, ત્યારે બંને દાદા એટલે કે વીર રાજાજી અને વીર તેજાજી ખપી ગયા હતા. કહેવાય છે કે જ્યારે આ ધીંગાણું થયું હતું ત્યારે 17 વેકરીને બલિદાન આપ્યું હતું અને પોતાનું શીશ મહાદેવના ચરણોમાં આપ્યું હતું, અને દેવોના દેવ મહાદેવની કૃપાથી અને દાનભાના તપથી આજે એટલે કે વિક્રમ સંવત 2080માં પણ દાદા અનેક લોકોને પરચા આપી રહ્યા છે. મિત્રો, આ ઇતિહાસ ખૂબ મોટો છે, માટે આપને ટૂંકમાં જણાવ્યો. હવે અમે આપને લઈ જઈશું દાદાના સાનિધ્યમાં, કે જે ભોળાદમાં આવેલું છે. તો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, અને જો વિડીયો પસંદ પડે તો કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો, હું તમને સુરાપુરા દાદાનું એડ્રેસ બતાવી દઉં. અમદાવાદથી તમે આવશો તો તમને 90 કિલોમીટર થશે, અને ભાવનગરથી તમે આવશો તો ત્યાંથી પણ 90 કિલોમીટર જ છે. તો મિત્રો, જેવા તમે મંદિરની અંદર આવશો ને, એવા તરત જ અહીંયા સેલ્ફી ઝોન છે. તમે જોઈ શકો છો, નાની નાની દીકરીઓ પણ અહીંયા આવી છે અને સેલ્ફી ઝોનમાં એ ફોટા પડાવે છે એમના. અને તમે અહીંયા આવશો એટલે એક યાદગીરી રહી જશે કે આ દાદાનું સાનિધ્ય લખેલું છે. એની આગળ તમે સેલ્ફી ઝોન છે, એક પોઈન્ટ છે જે અહીંયા બધા નાના મોટા બધા સૌ અહીંયા ફોટા પડાવે છે. તમે જોઈ શકો છો કે આ દીકરીઓએ પણ અહીંયા ફોટા પડાવ્યા. તો અહીંયા આવો તો ફોટા પડાવવાનું ભૂલશો નહીં. હવે મિત્રો, આપણે હું તમને એક વસ્તુ ખાસ બતાવીશ. ત્યાં તમે જોઈ શકો છો કે દાદાના સાનિધ્યમાં આવતા કોઈ પણ વ્યક્તિ સાથે રૂપિયા કે વસ્તુનો વ્યવહાર અહીંયા થતો નથી. અહીંયા એક પૈસો લેવાતો નથી, અને કોઈ અહીંયા દાન પેટી છે જેને મૂકવું એ મૂકે, પણ દાદા અહીંયા જે છે એ એક પૈસો લેતા નથી. એક કોઈ જાતનો વ્યવહાર અહીંયા ચાલતો નથી. તમારી શ્રદ્ધા હોય તો અહીંયા દાન પેટી મૂકેલી છે એની અંદર મૂકો, પણ તમે દાદાને કોઈ વસ્તુ તમે ભેટ કરશો તો દાદા સ્વીકારશે નહીં. હવે ચલો આપણે અંદર જઈને દાદાના દર્શન કરીએ. તો મિત્રો, હું દરેક વિડીયોમાં તમને કહું છું કે કોઈ પણ મંદિરે જઈએ એટલે આપણે સૌ પહેલાં માથે ઓઢવાનું હોય. આ તો સુરાપુરા દાદા છે એટલે અચૂક અહીંયા આવો તો માથે ઓઢજો. દાદાને ચાલતું નથી. મિત્રો, ચલો હવે આપણે દાદાની આરતીની એક ઝલક જોઈ લઈએ. મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે સવારે 9:30 થયા છે, અને પબ્લિક તમે જો કે કેટલી છે. પબ્લિક ક્યાં ક્યાં દૂર દૂરથી પબ્લિકો અહીંયા આવે છે અને અહીંયા દાદાના દર્શન કરે છે. અને આ દાદા એટલા હાજરા હાજુર છે
કે તમે મનમાં સંકલ્પ કરશો ને એ કામ તમારું ઘરે બેઠા દાદા કરી દે છે. તો મિત્રો, જો આ મંદિરે તમે આવી શકતા હો તો અચૂક આવજો. અમે એડ્રેસનો વિડીયો આમાં મૂકીશું જ, અને તમે બસ એક વખત આ દર્શને અહીંયા આવજો અને વીર રાજાજી અને વીર તેજાજીના દર્શન કરજો, જે બહેનો દીકરીઓ માટે એમણે બલિદાન આપ્યું છે. આજે 900 વર્ષ પહેલાં એમને એક ચારણ દીકરી માટે અને એમને પોતાનો જીવ અહીંયા ત્યાગી દીધો હતો. આજે એ જ વીર રાજાજી ને વીર તેજાજી છે જે આ કળિયુગમાં હાજરા હાજુર છે. એવી તેજ અત્યારે પણ એ પહેલાંના સમયે 900 વર્ષ પહેલાં જે એમને બહેનો દીકરીઓ માટે ફરજ નિભાવી હતી એ આજ પણ નિભાવી જ રહ્યા છે. તો મિત્રો, ખાસ કરીને મારી વિનંતી છે કે એક વખત આ મંદિરે તમે દર્શન કરવા આવજો. અને મારો પોતાનો અનુભવ છે કે મેં મનોમન વિડીયોમાં જોઈ અને મેં સંકલ્પ કર્યો હતો આજે હું આ જગ્યાએ છું. તો મિત્રો, તમે જો અહીંયા આવો ને તો તમે મોબાઈલ થ્રુ આ લોકો એપોઇન્ટમેન્ટ આપે છે એનો 1 રૂપિયો લેવાતો નથી. અને એક કોઈ તમે અહીંયા દાદાને પણ જો તમારું સોલ્યુશન, તમારું દુઃખ દાદા દૂર કરશે પણ 1 રૂપિયો લેવાતો નથી. આ તમે બધા પબ્લિક જોઈ શકો છો, એટલી દૂરથી આવી છે, નિસ્વાર્થે આવી છે. અને દાદા પણ નિસ્વાર્થે એમની સેવા કરે છે અને એમને રાત્રે પણ ગમે એટલા વાગ્યા હોય તો દાદા એમને જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લઈને આપે જ છે. તો પ્લીઝ એક વખત અહીંયા આવજો. એપોઇન્ટમેન્ટ તમે લેશો તો તમે એવું ના વિચારતા કે આજે એપોઇન્ટમેન્ટ લીધીને કાલ તમારો નંબર આવ્યો. એપોઇન્ટમેન્ટ 3 મહિનાય લાગે છે, 6 મહિનાય લાગે છે અને 8 મહિના અને 9 મહિનાય લાગે છે. 2024 સુધીનું અહીંયા બુકિંગ પણ થઈ ગયું છે. પણ જો તમારા નસીબ અને દાદાનો બોલાવો હશે તો તમારો નંબર કાલે પણ લાગી જશે. તો ખાસ કરીને મારી એટલી વિનંતી છે મિત્રો, મારા જે 4.5 લાખ સબસ્ક્રાઈબરોને હું એટલી જ વિનંતી કરું છું કે તમે અચૂક એક વખત અહીંયા આવો. અને માં મોગલ ભક્તિ અમૃતની માથે તો એની સહાય છે જ, પણ મિત્રો મેં આજે એવું વિચાર્યું હતું કે હું માં મોગલના મંદિરે નહીં પણ આજે સુરપુરા દાદાને ત્યાં હું જાઉં. પણ હું જેવી અહીંયા આવી છું એટલે મારી માં મોગલ મારી જોડે જ છે. પહેલાં એની દર્શન થયા અને પછી મેં આજે દાદાના દર્શન કર્યા છે. માં મોગલ આ મંદિરમાં હાજરા હાજુર માં મોગલ પણ છે જ. મિત્રો, અમે ગઈકાલે રાત્રે આવ્યા છીએ અને ભોળાત ગામ છે. અમે રાતના આવ્યા, અમે રાતના 12 વાગે પણ અમે અહીંયા વિડીયો ઉતાર્યો છે. તો મિત્રો, તમે અહીંયા સુરપુરા દાદાને ત્યાં અહીંયા આવો સાનિધ્યમાં, તો સોમવાર અને મંગળવારે અહીંયા બેઠક હોય છે. અને જો તમે અહીંયા રોકાવ તો રાતના અત્યારે વાગ્યા છે 12, તો 12 વાગે અહીંયા ચા અને નાસ્તો બેવ મળે તો અહીંયા લખેલું છે. તમે જ્યારે પણ આવશો ત્યારે અહીંયા ચા નાસ્તો અને જમવાનું મળે છે. આપણે અંદર જઈને નાસ્તો આપણે બતાવીએ. અત્યારે નાસ્તામાં ભજીયા છે, જે ભક્તો આવ્યા છે તે રાતના ભૂખ્યા થયા હોય એની માટે અત્યારે આ નાસ્તો છે. અને આપણે બહાર તમે જોઈ શકો છો કે પબ્લિક, તમે જોઈ શકો છો કે બધા જે અત્યારે ચા નાસ્તો કરી રહ્યા છે. અહીંયા અંદાજે 1000-2000 ઉપર પબ્લિક હશે, મારા અંદાજે તો એટલું જ લાગે છે. તમે જોઈ શકો છો કે કોઈને બીજી વાર લેવા હોય તો અહીંયા 12 ચટણી અને ભજીયા મળી રહી છે. તમે જોઈ શકો નાના નાના બાળકોને લઈને ક્યાંથી દૂરથી પબ્લિક અહીંયા આવ્યા છે. તો મિત્રો, અહીંયા તમે જમવાનું અને રાત્રે ચા પાણી નાસ્તાના કોઈ જ પૈસા લેવાતા નથી, અહીંયા બધું ફ્રીમાં છે. તો અત્યારે પણ હું તમને બતાવી દઉં છું કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચા અને નાસ્તો મળે છે. અમે રાતના 12 વાગે અહીંયા ભજીયા અને ઢોકળા અમે ખાધા છે, જે દાદાની પ્રસાદી હતી. મિત્રો, એક બીજી વાત તમને હું કહી દઉં કે અહીંયા બાપુ જે છે ને એ એમ કહે છે કે મારી માટે કોઈ ભેટ કે કોઈ સોગાત ના લાવો, જો તમારે લાવવું હોય તો એ જ પૈસાથી. તમે જોઈ શકો છો અહીંયા કબૂતરા છે, અને તમારા ઘર આગળ પણ ક્યાંય કબૂતર કે ગાય કૂતરા હોય તો એને, ગાય કૂતરાને રોટલો અને કબૂતરને ચણ નાખજો. એટલે બધું આવી ગયું. બાપુનું કહેવું એવું છે કે મારે કશું જોતું નથી અહીંયા. કોઈ ગરીબને, કોઈ મા બાપ વગરની દીકરી હશે ને તો તમે એને મદદરૂપ થજો,
જય માતાજી બા. જય માતાજી બા. તમે ક્યાંથી આવો છો? અમે નાની બોરથી. મતલબ રાતના આવ્યા છો કે સવારે આવ્યા? ના, આજે થાય ને દાયા. અને અહીંયા કેટલા ટાઈમથી તમે આવો? અમે આવ્યા એમ થાય નવરા છે તારે આવી નકર આમ તો ત્રીજો મંગળવાર ભર્યો. કેવું અહીંયા લાગે? અહીંયા આવીને તમને કેવું લાગે? અમને બહુ સારું લાગે એમ થાય હાલો હટ જાય એવું. અને અહીંયા મોગલમાં પણ છે ને? હા, મોગલમાં છે. બાધા તમારી દાદા આગળ તમે કંઈક દાદાને કીધું અને તમારું કામ થઈ ગયું? હા, કામ થઈ એટલે થઈ જ જાય દાદા. દીવાઈ એ થાય છે, અગરબત્તી એ કરીએ. તમે ઘરે માની લ્યો એટલે થઈ જાય. હા, ઘરે માની તો થઈ જાય, પણ અહીંયા અમારે છેટું નથી. દાઈ બી આવી મિત્રો, અહીંયા એક આપણે ભાવી સેવક છે જે અહીંયા દાદાના નિત્ય દર્શને આવે છે, આપણે એમની સાથે વાત કરીએ. ભાઈ, તમારું નામ શું? મારું નામ મહિપાલસિંહ પટિયા છે. મારું ગામ સુરેન્દ્રનગર પાસે રાજચેતાપુર ગામ છે મારું. મેં સૌથી પહેલાં દાદાના વિડીયોને એવું જોયું તો મને શ્રદ્ધા એવી લાગી કે આ દાદા વિશ્વાસ બેઠો મને. તો પછી મેં ઓનલાઈન બુકિંગ કરાવ્યું પછી જ મારો વારો આવ્યો. અને મને જે પ્રોબ્લેમ હતો એ લગભગ 2019 પ્રોબ્લેમ છે, 2023 ચાલે, 5 વર્ષથી પ્રોબ્લેમનો સોલ્વ નહોતો મળતો. અને દાદાએ ખાલી એકવાર આવી ગયો ને અઠવાડિયામાં, તો 25 દિવસનો મને વધારે આપ્યો. 25 દિવસની જગ્યાએ 15 દિવસમાં સારું થઈ ગયું. એ પછી મારો બીજી વાર ટોકનમાં વારો આવ્યો. એ પછી મને દાદાએ વગર પૈસે, વગર રૂપિયા, કોઈ સિસ્ટમ નથી અહીંયા પૈસાની, ઓનલાઈનમાં કોઈ પૈસા ચાર્જીસ નથી, કોઈ અહીંયા કોઈ રૂપિયા ચાલતા નથી. અહીંયા ખાલી દાદાના દર્શન થવાના, દર્શન કરીને તમે છૂટા, બાકી કોઈ પૈસાની સિસ્ટમ નથી. કોઈ બાધા કે એવું કશું આપે ખરા? એ તો બાધા તો દાદા ઓનલાઈન જો તમારો વારો હોય તો જોઈ દે, સંતાન વારાને આપે. મતલબ કે જેને સંતાન ના થતા હોય ઘણા વર્ષથી, તો એના ટોકન બોકન કોઈ નથી, એને નિસ્વાર્થ કામે દાદા કામ કરે. અને દાનભા ભુવાનું એવું સરસ કામ છે ને કે આખી દુનિયામાં કોઈ ના કરી શકે એવું કામ છે. કેમ કે હું ભણેલો છું, હું ગ્રેજ્યુએટ છું, હું પ્રોપર ધંધો પણ કરું છું. તો એ મતલબ કે બધી ખબર તો હોય ને, ભણેલા ગણેલા હોય, અભણ હોય ને ના ખબર પડે. ભણેલા તો બેન ખબર પડે ને, તો પછી ભણેલાને ખબર પડતી હોય તો અભણને ના પડે. એટલે બહુ સારું કામ છે. અને દાદા એવું કામ કરે છે. એક વખતમાં તમારો પ્રોબ્લેમ સોલ્વ કરે, એક 2019નો ફોલ્ટ ગોતતો હતો, હજી ના મળ્યો, પણ આવ્યો ને એટલે અઠવાડિયામાં મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, અઠવાડિયામાં જ. અત્યારે તમને સારું છે? અત્યારે 200% સારું, 100% નહીં. એટલે એટલો દાદાનો પરચો છે. અને એ પછી હું અહીંથી જતો હતો ને, અહીંથી બાઇક લઈને, બુલેટ લઈને હું જતો હતો લીમડી હાઈવે ઉપર, તો રાતે 3 વાગ્યા હતા ને, તો મારું બુલેટ 2 ગલુટિયા ખાઈ ગયું, મને ટચકો નહીં આવ્યું લોહીનો. હા, અને મારું બુલેટને કંઈ નથી હું, પણ મારી શ્રદ્ધા એવી છે દાદા ઉપર, મને પ્રેમ એટલો, એટલે મારો વિશ્વાસ છે. મને માણસને વિશ્વાસ હોય તો કામ થાય, બસ વિશ્વાસ બહુ મોટી. પછી તમે 2 દિવસે આવો, મનના ફેર પડ્યો તો એવું ના થાય, અહીંયા દિમાગ દોડાવશો તો કામ નહીં થાય. નહીં બેન, શ્રદ્ધા રાખવાની, દાદાનો તમારો સમય ભેગો થાય તો કામ થાય. દાદા તો તમારા હાટું કામ કરવા ઊભા છે, તમારે શાંતિથી બેવાનું. તો તમે જોયું આ ભાઈનો 2019 પ્રોબ્લેમ હતો, એ આજે દાદાએ સોલ્વ કરી દીધો. 100% નહીં, 200%, એ પોતે ભાઈ કહે છે. તો બસ મિત્રો, એટલું જ કહેવાનું કે અહીંયા એક પૈસો લેવાતો નથી, દાદા નિઃસ્વાર્થે બધાની સેવા કરે છે. તો તમે અચૂક અહીંયા આવજો. તો મિત્રો, અહીંયા આપણે સુરપુરા દાદાને ત્યાં અત્યારે જમણવાર ચાલી રહ્યો છે, બપોરની પ્રસાદી તમે જોઈ શકો છો, જમવાનું ચાલુ થઈ ગયું છે. અને એવું નથી કે અહીંના ગામના કોઈ, આ બધા દૂર દૂરથી જે આવેલા છે, કોઈ રાજકોટથી આવ્યું છે, કોઈ અમદાવાદ, સુરત, કચ્છથી, ગમે ત્યાંથી બધી પબ્લિક આવી છે. અને એ લોકો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે જે આ બહેનો રસોઈ અત્યારે રોટલી કરી રહી છે, એ કોઈ પર્ટિક્યુલર રસોઈ નથી, મતલબ આ લોકો એક ગામના જે આવ્યા છે બહારગામથી, એ સેવા આપે છે. તમે જોઈ શકો આ બહેનો દીકરીઓ છે, એ બધા દૂર દૂરથી આવેલા છે, પણ એમની પાસે ટાઈમ હતો તો એ અંદર રસોડામાં રસોઈની સેવા આપે છે. અહીંયા કોઈ રસોડામાં કોઈ રસોઈઓ છે નહીં. અહીંયા તમે જુઓ કે આ જે ભાઈઓ છે એ સેવા આપી રહ્યા છે, જે જમવાનું પીરસે છે. અને આ લોકો પણ એક બહારગામથી જ બધા આવેલા છે, કાં તો ગામના યુવકો છે જે અહીંયા દાદાના ઓલામાં સેવા આપે છે. અહીંયા કોઈ રસોઈઓ રાખવામાં આવ્યો નથી, ગામના યુવકો જ રસોઈ બનાવે છે. અને બહેનો જે છે, જે બહારગામથી આવેલા છે, એ અહીંયા રોટલી બનાવે છે. તો મિત્રો, હવે હું તમને જે મેઇન રસોઈ બનાવે છે જે યુવકો, અને ક્યાં રસોઈ બને છે એ હું તમને બતાવું. આજે તમે જોઈ શકો છો કે આ યુવકો છે જે અહીંયા રસોઈ બનાવે છે.
અને અહીંયા રસોઈ બને છે. આ લોકો આમ જોવા જોઈએ તો આખી રાત આખી જાગે છે, રાત્રે નાસ્તો પણ અહીંયા બને છે, અને દાદાની બેઠક હોય છે એમાં પણ હાજરી ભરાવે છે. અને અત્યારે સવારના 6 વાગ્યાથી આજ મંગળવાર છે એટલે આ લોકો રસોઈ બનાવવામાં અહીંયા સવારથી લાગી ગયા છે અને અત્યારે રસોઈ બની ગઈ છે. તમે જોઈ શકો છો તડકો પણ એટલો બધો છે અને આ યુવકો બધા અને કોઈ અલગ અલગ ગામથી બધા આવેલા છે, કોઈ એક ગામના જ નથી. બધાને આપણે તમને નામ બતાવીએ, નામ શું છે ભાઈ તમારું? નામ વહીલ ચિત્રાજસિંહ. ક્યાંથી આવ્યા છો? ભોળાદના જ છીએ અમે. તમે? ચૌહાણ દીકરી જાય છે, ભોળાદ. નકુમ તનવીર છે, બાજુના ગામ નાની બોરુ. તમે? ચૌહાણ કનક છે, ભોળાદ. સર્વે વિજયરાજ છે, ભોળાદ. હર્ષરાજ છે, ચૌહાણ, ભોળાદ. તમે જોઈ શકો બધા જે યુવક છે એ લોકો કોઈ ભોળાદથી છે, કોઈ બાજુના ગામથી છે. જે પણ અહીંયા આવે એને ઈચ્છા પડે એ લોકો સેવા કરે છે. જે યુવક હોય કે બેન હોય કોઈ પણ. મિત્રો હું તમને એટલું જ કહું છું કે જો તમે પણ અહીંયા આવો અને તમારી ઈચ્છા અને અંદર મનથી એમ થાય કે મારે સેવા કરવી છે તો અહીંયા બાજુમાં જે રસોડું છે તમે અહીંયા આવીને તમે સેવા અહીંયા આપી શકો છો. તો મિત્રો એક ખાસ વાત એ કહેવાની કે બધી જગ્યાએ મંદિરમાં અમે અત્યાર સુધી ગયા છે ત્યાં પોતે પીરસવાવાળા તો હોય છે પણ તમે જમો અને તમે તમારી થાળી ધોવો એવું હોય છે. પણ અહીંયા અલગ છે. અહીંયા એવું છે કે જે દર્શન કરવા માટે જે આવ્યા છે સેવમ એ લોકો પોતે અહીંયા સેવા આપી રહ્યા છે. એટલે અહીંયા કોઈ વાસણ ઘસવા માટે બે નથી રાખ્યા, જે દર્શનાથી ભાવી ભક્તો જ છે. જે દર્શન કરવા આવ્યા છે એ લોકોએ આજે વાસણની સેવા આપી છે. તમે જોઈ શકો છો આ બધા અહીંયા વાસણ ઘસવાની આજે સેવા એમને તરફથી છે. અમુકે રોટલીની સેવા આપી છે, અમુક પીરસવાની આપી છે અને યુવાનોએ રસોઈ બનાવવાની આપી છે. તમે જોઈ શકો આ બધા બહેનો જે છે બધા વાસણ ઘસી રહ્યા છે. મિત્રો એક બીજી વાત તમને જણાવી દઉં ખાસ કે બાપુ અહીંયા એક પૈસો લેતા નથી. તમે જોઈ શકો છો કે અહીંયા એમનું કામ થઈ ગયું હશે તે ટ્રક ભરીને અને આજે ઘાસ લઈને આવ્યા છે. જે ગાયો છે ગામની ગાયો છે, કોઈ અહીંયા ભેંસો દેખાય છે એ લોકો ઘાસ આજે મૂંગા પ્રાણીઓને ઘાસ ખવડાવી રહ્યા છે. મિત્રો આ એક ભાઈ છે જેમણે અહીંયા ઘાસ ગાયો માટે લઈને આવ્યા છે. આપણે એમને પૂછીએ કે આ કેટલું ઘાસ હશે આશરે? ભાઈ આ ઘાસ કેટલું હશે? 134 માં. અને તમે આજે તમારા મનથી ઈચ્છા થઈ ગઈ? હા જી, મનથી નથી. કે આજે ગાયોને અહીંયા ઘાસ ખવડાવવા માટે. અને ક્યાંથી તમે આવ્યા છો? ધંધુકા, હરિપુરા. તમે જોઈ શકો છો કે આ ભાઈને ઈચ્છા થઈ ગઈ કે દાદાના સાનિધ્યમાં ગાયો ભેંસો અહીંયા હોય છે તો એમને આપણે ઘાસ ખવડાવીએ. તમારું નામ શું છે? મારું નામ શિવમ કુમાર લાખાણી છે. અચ્છા, ખૂબ સરસ કામ કર્યું છે અને આવા ને આવા કામ તમે કરતા રહેજો. તમે જોઈ શકો કે આ ભાઈ આટલી એમની એજ પણ નાની છે, અત્યારના યંગ જનરેશનમાંથી છે આ ભાઈ કે જેણે આટલી નાની ઉંમરમાં આવો વિચારે આવ્યો છે. બહુ ખૂબ સારું કહેવાય કે જે મૂંગા પાણી આવા તાપમાં આજે એમને ઘાસ ખવડાવે છે અને આખો ટ્રક ભરીને લઈને આવ્યા છે, બહુ મોટી વાત કહેવાય. તો મિત્રો એક ખાસ વ્યક્તિને અમે તમને બતાવીશું કે જે બાપુ ઘણીવાર એમનું નામ બહુ સંબોધન કરે છે, જે આપણે અમને પણ બહુ આમ વિચાર આવતો હતો કે ઝાલાભાઈ કોણ છે. એ આ ઝાલાભાઈ છે એ જે દાદાની જોડે જ રહી છે. તમારું નામ? નરેન્દ્રસિંહ ઝાલા. અને તમે અહીંયા કેટલા ટાઈમથી? 5-6 વર્ષથી સેવા આપી છે. અહીંયા કેવું લાગે તમને? મને બહુ જ સારું છે, દાદાનું કામ ખૂબ સારું છે. ને તમે દાદાની જોડે જ જ્યારે પણ જોવો તો દાદા તમારું જ નામ લેતા હોય છે, એનું કારણ?
બસ એક દાદાની ભક્તિ છે ને એનો ભાવ છે એટલા માટે. તો તમે જોયું કે આ છે ઝાલાભાઈ, જે દાદા ઘણીવાર આપણે તમે રીલ્સમાંય તમે જોતા હશો કે ઝાલા ઝાલા કરીને દાદા બોલાવતા હોય છે. અમને પણ એમ થયું હતું કે આ ઝાલાભાઈ કોણ હશે, તો આજે અમે એમને મળ્યા અને એમની સાથે વાત કરી, બહુ સારું લાગ્યું. તો મિત્રો, આપણે અમે તમને દાદાના દર્શન કરાવ્યા, જમણવાર અમે બતાવ્યું, હવે આપણે અમે જે અહીંના સેવક છે, જે અહીંની બધી વ્યવસ્થા એ પોતે મતલબ સંભાળે છે અહીંયાનું બધું, જોકે દાદા સંભાળે છે પણ એ પણ એક સેવક છે, તો આપણે એમની સાથે વાત કરીએ. તમારું નામ? રાજદીપસિંહ ચૌહાણ. અને તમે અહીંયા કેટલા ટાઈમથી ફરજ નિભાવો? આમ તો જ્યારથી દાદાની સ્થાપના થઈ ત્યારથી અહીંયા સેવામાં છીએ, ત્યારથી જ નિભાવીએ છીએ ફરજ. અને અહીંનો ઇતિહાસ શું છે? અહીંનો ઇતિહાસ બારોટના ચોપડે આમ તો 900 વર્ષ પહેલાંનો છે, અને વિક્રમ સંવત 754ની આસપાસનો ઇતિહાસ છે, કે જે તે સમયે ચારણની દીકરીઓ માટે દાદા ખપી ગયેલા છે. અને જે તે સમયે ધીંગાણું થયું તો 17ને વેતરીને દાદા પોતે બલિદાન આપ્યું છે, પોતાનું શીશ મહાદેવના ચરણે ધર્યું છે, અને બસ આજે એની આ ખાંભી છે. અને અમે બધા એની જેટલી બને એટલી સેવા કરીએ છીએ, એના પ્રેરણા જે થાય એ મુજબ ચાલવાની કોશિશ કરીએ, લોકોની સેવા કરીએ છીએ. બીજું કે અહીંયા કોઈને આવવું હોય તો એ ભક્તો સેવકો કેવી રીતે અહીંયા આવી શકે, એનું કોઈ અમને માર્ગદર્શન બતાવો. આમ તો આપણું મંદિર 24 કલાક 7 દિવસ ખુલ્લું હોય છે, પણ જો કદાચ કોઈને પૂછપરછ માટે આવવું હોય તો એના માટે આપણે એક વેબસાઇટ બનાવેલી છે, અને એમાં ઓનલાઈન બુકિંગ કરીને ટોકન નંબર મેળવીને આવી શકે છે. એમાં કોઈ ચાર્જિસ કરો? ના, ટોકન નંબર માટે કોઈ ચાર્જિસ નથી, પણ એક વ્યવસ્થા જળવાય જગ્યાની, પ્લસ લોકોનો સમય બચે અને આર્થિક માર ના પડે એ હેતુથી અમે એક વેબસાઇટ ડેવલપ કરી છે, જેથી ઘરે બેઠા નંબર નોંધાવીને દરેક અહીંયા આવી શકે છે. અને અહીંયા કોઈ પબ્લિક આવે, સમજો કે રાત્રે કોઈ પણ આવ્યું, તો એની માટે કોઈ અહીંયા સુવિધા? હા, બહેનો માટે અલગ સુવિધા છે, ભાઈઓ માટે અલગ સુવિધા છે, પ્લસ કે આપણે અહીંયા કાયમી ધોરણે 24 કલાક ચા પાણી નાસ્તાનું ચાલુ છે. અઠવાડિયામાં રવિવાર છે, સોમવાર છે, મંગળવાર છે, તો આ દિવસોમાં જમણવારી ચાલુ હોય છે, અન્નક્ષેત્ર આપણું ચાલુ હોય છે, તો અહીંયા એવી કોઈ અગવડ પડે એવું છે નહીં. અને અહીંયા 24 કલાક ચા નાસ્તો ચાલુ? હા, 24 કલાક ચા નાસ્તો ચાલુ હોય છે, રાત્રે તમે 3 વાગે આવો તો ચા નાસ્તો મળી રહેશે. એટલે અહીંયા જે આપણે મંદિરમાં છે એ બેવ દાદા, જે રાજાજી દાદા અને તેજાજી દાદા, બેવની અહીંયા છે તામલી કે અત્યારે જે અહીંયા એક ખાંભી સ્વરૂપે છે તેજાજી દાદાની છે. રાજાજી દાદાની ખાંભી અહીંથી 4 કિલોમીટર દૂર ભેટડિયા વાણ નામની જગ્યા છે, ત્યાં આગળ એની ખાંભી છે, પણ એક અમે રોજ ત્યાં જઈ શકીએ નહીં, એટલે એમણે એક ફોટા સ્વરૂપે અહીંયા એમનું સ્થાપન કર્યું છે, અને અહીંયા ભાવથી અમે એમની પૂજા કરીએ છીએ. તો મિત્રો, અમે તમને છે ને એમના દર્શન કરાવીશું. અને બીજી વાત એ કે અમે અમદાવાદમાં પણ અને ગમે ત્યાં પણ રોડ ઉપર જોઈએ છે, તો દાદાનું આપણે જે અહીંનું સ્ટીકર જે છે એ અમે વાંચે, સુરાપુરા દાદાનું સ્ટીકર છે, એનો શું મતલબ કંઈ એનું? જે ગાડીની પાછળ કે મોટરસાઇકલ ઉપર સ્ટીકર લગાવેલું હોય છે, ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ આ પ્રચાર માટે, તો એ પ્રચાર માટે નથી. એક સુરાપુરા ધામ ભોળાદીક પરિવાર છે, તો એક આ પરિવારનો સિમ્બોલ છે કે આ સ્ટીકર લગાવેલી ગાડી કે મોટરસાઇકલ ક્યાંય પણ અટવાયું હોય તો કોઈ પણ જોવે, જે દાદાના પરિવારનો સભ્ય હોય તો તરત ત્યાં બ્રેક મારશે, એને કોઈ તકલીફ થઈ હશે તો એને મદદરૂપ થશે, બસ આ જ કારણ છે, કોઈ પ્રચાર નથી. ખૂબ જ સરસ, આ બહુ સરસ વાત એમને કરી છે કે આજે એ સ્ટીકર જોઈને મને પણ એમ થયું કે આ ગાડી એમની જ હશે. એટલે જ્યાં બરાબર એમને કીધું કે ક્યાંય માણસ અટવાયા હોય તો એના આપણે ભાવને એની હેલ્પ માટે આપણે કોઈ પણ હોય પબ્લિક દોડીને જઈ શકે એની માટે છે, કોઈ પ્રચાર માટે નથી, અને દાદાને પ્રચારની જરૂર નથી, બરાબર ને? કોઈ જ પ્રચારની જરૂર નથી, આ બધી જ વગર પ્રચારની જ. આજે કમસે કમ પબ્લિક કેટલી હશે? મંગળવાર છે ને, મંગળવારે અંદાજિત આખા દિવસની જુઓ તો 4000 જેવું માણસો હોય છે, જે અવર જવર ચાલુ હોય છે, અને 2-3 હજારનું રસોડું થાય છે. ખૂબ જ સરસ. અને મિત્રો, હું તો એટલું જ કહું છું કે તમે અવશ્ય અહીંયા આવજો અને દાદાના દર્શન કરજો. મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ જૂના ભોળાદમાં, જે પ્રાચીન સમયમાં ભાણગઢ તરીકે ઓળખાતું હતું. તમે જોઈ શકો છો સામે સૂર્યનારાયણનું મંદિર છે અને નીચે દાદા બિરાજમાન છે.
રાજાજી જે આપણે સુરપુરા દાદાના મંદિરે ગયા હતા ત્યાં એક ફોટો છે અને એક થાંભલી છે. ત્યારે તમે જે જોઈ શકો છો એ વીર રાજાજી છે. આ એમનું અહીંયા જૂનું સ્થાનક છે, જે ત્યાં નથી એમને બિરાજમાન ત્યાં નથી કર્યા, તે ત્યાં એમને ફોટા સ્વરૂપમાં ત્યાં બેસાડવામાં આવ્યા છે. આશરે 4 કિલોમીટર અંદર છે, ભોળાત ગામ છે એની અંદર 4 કિલોમીટર દૂર છે ત્યાં મંદિર છે, જ્યાં સૂર્યનારાયણનું પણ મંદિર આવેલું છે. બાજુમાં તળાવ છે, ત્રિવેણી સંગમ છે જ્યાં ત્યાં મંદિર છે. તમે અહીંયા આવો તો અચૂક આ મંદિરના દર્શન કરજો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખવાનું ભૂલશો નહીં. સુરપુરા દાદાની જય.